લોભી છે આ બંને પાડોશી છે છે એ પૈસા વધુવા કારણે આ કૂટનાથ એને છેતરવા માટે એક યોજના બનાવે છે કે ભાઈ મારા ઘરે કંઈક મહેમાન આવવાના છે એટલે તું મને આ વાસણ છીયા પાડોશ ધર્મનો ઉપયોગ કરીને વિદાસને મદદ કરે છે સુરક્ષા પછી એના મહેમાન પર જાય છે અને આ વાસણ લેવા માટે આ વાસણ જે છે એ કૂટનાથ વાસણ લાવે છે વાસણ કેવા છે નાના નાના વાસણ છે આ જોઈને વિદાસ આશ્ચર્ય પામે છે અને કહે છે કે ભાઈ આ વાસણ કે આ વાસણ જે છે કૂટનાથ કહે છે કે ભાઈ તમે જે વાસણમાં એપાતા એ રાત્રે મારા ઘરે એક પ્રસૂતિ થઈ અને આ વાસણો છે આ બચ્ચાઓ છે આજે આપણે આગળ જોવાનું છે કે આ અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાની સંપ્રાપ્ત વિદાસ પ્રસન્ન જાત અપત્ય રૂપે બચ્ચા રૂપે નૂતનાની પાત્રાની નવા વાસણો સંપ્રાપ્ય મેળવીને વિદાસ પ્રસન્ન જાત વિદાસ આનંદિત થયો વિતપેશુ કતિપેશુ દિવસેશુ કૂટનાથ પુનરપિ વિદાસ પાત્ર પાર્થયો કે અમુક દિવસો પછી કેટલાક દિવસો પછી કૂટનાથ ને ઘરે પુનરપી ફરી વિદાસ વાસણ લેવા માટે પ્રાર્થના કરવા ગયો કે ભાઈ તું મને મારા વાસણ છે એ આપી દે પ્રતિભ્યો પાત્રેભ્યો અપિ અધિકાણા પાત્રણા લાભો ભવિષ્યતિ ઇ દુર્મત્ય પીવિતો વિદાસ તસ્મે સવાણે ઇષ્ટાણી પાત્રણે દત્વાન વિદાસ કેવો હતો તે પૈસા લોભી હતો એટલે શું કર્યું કે પ્રતિભ્ય વધારે મળશે વાસણો મળશે પ્રતિભ્યો પાત્રેભ્યો કે વધારે વાસણો મળશે અપી પણ અધિકાના વધારે લાભ વાસણો લાભ ભવિષ્ય થશે ઇતિ દુર્મત્ય એ દુર્મતિથી એ ખરાબ બુદ્ધિથી પ્રેરિત પ્રેરાથી પ્રેરિત થઈ વિદાસ તસ્મી વિદાસ તેના તેને સર્વાણી ઇષ્ટાની એ ઈચ્છેલા વાસણો છે દત્વાળ આપ્યા કે ભાઈ આ વાસણો એને આપું અને ભૂલી જાય બાકી એના ઘરના વાસણ પણ હું લઈ લઈશ એવો એ લોભ એવી દુર્મતિથી પ્રેરાઈને એવું આ છે એ વ્યક્તિ વિદાસ કરે છે ખેતી એક માસે એટલા કૂટનાથ પાત્રાણી સમ ન પ્રાપ્તિવાન એટલા ચિંતમ આપણ ન વિદાસ કૂટનાથ ગૃહ સ્વકીય પાત્રાણી અયાચ્છ અવડું વાક્ય છે મિત્રો હેતી અપી એક માસ વિદ્યા પછી એક માસ એક માસ એટલે વિદ્યા પછી એક માસ વિદ્યા પછી યતા જ્યારે કૂટનાથ પાત્રાણી કૂટનાથે વાસણો ન પ્રાપ્તિવાન પાછા ન આપ્યા ત્યારે તદ્દા ત્યારે ચિંતામ આપન એ ચિંતામાં પડ્યું કે જ્યારે વાસણ એને મળ્યા નહીં ત્યારે એની ચિંતા કરવા લાગ્યું કે ભાઈ વાસણ એવો ગયો તો વાસણ મને આપ્યા નહીં કારણ કે એનામાં લોભ હતો કે બીજા વાસણ પોતાને મળશે અને એટલી ચિંતા કરવા લાગ્યો અને છે એ ચિંતામાં પડ્યો વિદાસ કૂટનાથ ગયો વિદાસ કૂટનાથ ઘરે ગયો અને પોતાના સ્વકીય પોતાના વાસણો છે એ યાદ એટલે માગ્યા કૂટનાથ સ્વશોકમ અકથ્ય કૂટનાથ પાસે કૂટિત્ર સ્વામી છે દુઃખ સાથે એને કહ્યું શું કહ્યું ભવત સર્વાણી પાત્રે મુક્તાનાં કે ભાઈ તમારા જે વાસણો હતા એ બધા મૃત્યુ ત્યાં મિત્રો જો આ પણ એક વસ્તુ છે કે બીજી વસ્તુ હોય વાસણ હોય કે બીજી વસ્તુ અગાઉ જો વાત કરીએ કે નિર્જીવ વસ્તુ કોઈ દિવસ નાશ પામતી નથી મૃત્યુ પામતી નથી અને જન્મ થતો નથી નાશ થાય ડિસ્ટ્રોય કરી નાખી આપણે બરાબર વસ્તુનો પરંતુ એ મૃત્યુ છે ક્યારે જન્મ છે થતો નથી નિર્જીવ વસ્તુનો તો અહીંયા આપણો વ્યક્તિ છે એ કહે છે એ આપણે નિયમ પણ સમજાવે છે તો કે ભાઈ તમે મને આપેલા બધા વાસણો મૃત્યુ પહેલો વિદ્યાસ ઉપવિષ્ટ સન્ન અકચ્છ વિદ્યાસ ગુસ્સે થયો અને કહ્યું
અયમ પ્રથમ ભાવિત એમ કેમ બને તો વંચક ક વિચાર તો મિથ્યા સ્થિતિ તો ખોટું બોલે છો કે ભાઈ આવું કેમ બને કે બીજી વસ્તુ વાસન છે એ બોલે મૃત્યુ પામે નિર્જીવાના પાતરામ ગ્રહણ પ્રથમ ભવિષ્યતિ કે નિર્જીવ વાસણો એ કોઈ દિવસ મૃત્યુ પામે આવું એ વ્યક્તિ ઉદાસ કહે છે કુટનાથમ ધૈર્ય અવલંબ્યો કુટનાથે ધીરજ ધરી તમે જુઓ એ ધીરજ ધરીને કુટિકા સ્વામી છે એટલે ગુસ્સે થયા વિના ધીરજપૂર્વક શાંત ઉત્સાહ શાંત અવાજમાં અવલંબ બોલે છે મહોદય યદે પાતરામ ભવિષ્યમ ભવિતિ તરી તેશા મણપી ભવત મેં શું કીધું કે જો વાસણોના જન્મ થાય એના બચ્ચા થાય તો એનું મૃત્યુ પણ છે એ સંભવ બને આવું ઉપલા છે કે છે પૂર્વ જાતાની પાતાની ભવત કે પૂર્વે પેદા જતાની જન્મેલા પાતાની વાસણો ભવત આપના ઘરે વિલસતી શોભા પ્રાપ્ત કરે તમને જે મેં નાના નાના વાસણ નવા વાસણ જે આપ્યા લઘુનાની કે નાવા નાના વાસણ એ તમારા ઘરની શોભા છે એ તમારા બચ્ચાઓ છે બરાબર એમ કે છે યદી યાની પાતાણી ભવતી દતાની તાની મમ ગૃહે કૃતાની કે તમે જે વાસણ મને આપ્યા તે મારા ઘરે મૃત્યુ કેમ કે તમે જે મોટા વાસણ મને આપ્યા તે થાળી ને બધું એ આ મૃત્યુ પ્રમાણ છે એમાં જ જન્મ બચ્ચાનો જન્મ થયો એ બચ્ચા જે છે નાના નાના વાસણો એ તમારે ત્યાં શોભા પ્રાપ્ત કરે છે તત્ર અહમ કેમ કર્તું સમર્થ તે કેમ તો સમર્થ બનો તો મિત્રો તમે જો આવી કે ભાઈ વાસણ છે એજી વસ્તુ છે એ કોઈ દિવસ એનો જન્મ છે કે મૃત્યુ થતું નથી ફક્ત સજીવ વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે સજીવ ને નિર્જીવ એ એક ભાગ અલગ છે સજીવ હોય છે જન્મ ને મૃત્યુ એમાં નવો સજીવ બને છે આ સજીવના નિયમ નિર્જીવ વસ્તુ છે એ નિર્જીવમાંથી કાંઈ બનતું નથી તો અહીંયા વિદ્યાસ ને કુટના બંને પોતાની મુદ્રા ભરી અને બુદ્ધિ કે પોતાને કૂટનીતિ કે લોભને કારણે બંને છેતરે છે અને એટલા માટે આ પાઠ આપણને આનંદ પણ આપે છે બરાબર તો અહીંયા શું કીધું કે જન્મ ભવતી પાત્રણા મરણે સંશય પ્રથમ કે જન્મ થાય કે વાસણનો મરણમાં શંકા કેમ કે વાસણ જન્મ થતો હોય તો મરણમાં શંકા કેમ કરવી આવો વ્યક્તિ કે છે જગતી સૌકર્ણમ નાશ્યતિ શ્રદ્ધા ધો કે જેનો જન્મ થાય છે જે ઉત્પન્ન થાય છે એનો હંમેશા નાશ છે ધ્રુવ માટે હંમેશા નાશ છે એ થાય છે આમ જોઈએ મિત્રો તો ગીતાજી દ્રષ્ટિએ આ વાક્ય એ સાચું છે બરાબર એટલે જે આપણે વાત કરી છે કે ભાઈ જેનો જન્મ થાય થાય છે વાત સાચી પરંતુ સજીવ બરાબર સજીવ છે એ જન્મ ને મૃત્યુ છે એ શક્ય બને છે તો અહીંયા આપણને આ પાઠની અંદર ફરી આપણે છે જેને કરી લઈએ અને પછી પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ બચ્ચા રૂપે નવા વાસણ મેળવીને વિદ્યાસ પ્રસન્ન થયા કેટલાક દિવસો વિદ્યા પછી કુટનાથ ફરી વિદ્યાસ કુટનાથ ના ઘરે ફરી વાસણ લેવા માટે જાય છે મહિલા વાસણ કરતા વધારે વાસણ મળશે લાભ થશે એવી દુર્વતીથી પ્રેરાઈને વિદ્યાસ એ બધા વાસણો એને આપે છે એક માસ વિદ્યા પછી જ્યારે કુટનાર વાસણો પાછા નથી મળતા ત્યારે ચિંતામાં પડે છે વિદ્યાસ કુટનારના ઘરે જઈ અને પોતાના વાસણોની વાસણોની યાચના કરે છે કુટનાર દુઃખ સાથે કહે છે ભવત આપના બધા વાસણો છે એ મૃત્યુ પામે વિદ્યાસ ગુસ્સે થઈને કહે છે આમ કેમ બને હો વંચક કહો અરે લુચ્ચા તો ખોટું બોલે છો નિજી વાસણો ક્યાં મૃત્યુ પામતા હશે કુટનાર ધીરજ ધારણ કરી નિશાંત અવાજમાં કહે છે શ્રીમાન જો વાસણ જન્મ થાય તો મરણ પણ થાય છે પહેલા જન્મેલા વાસણો આપના ઘરે શોભા છે જે વાસણ તમે મને આપ્યા કે મારા ઘરે મૃત્યુ પામ્યા ત્યાં હું કેમ કરવા સમર્થકનું જુઓ આમ કહેવાય છે કે જે વાસણ જન્મ થાય તો મૃત્યુમાં શંકા કેમ કે જગત પણ ઉત્પન્ન થાય છે એનો હંમેશા નાશ છે એ થાય છે તો મિત્રો અહીંયા આ પાઠ થોડો અઘરો પાઠ છે એનો એનો અનુવાદ બાકી આ પાઠ તમને મજા આવશે તમે આમાં હાસ્ય પણ છે એ મળે છે તો તમારે
અગ્યારમાં અનુવાદ એના શબ્દાર્થ ટિપ્પણ જે છે એ શબ્દાર્થી ટિપ્પણ અને એનો સ્વાધ્યાય તમારે પાઠ્યપુસ્તકમાં છે લખતા રહેશો. અમે જે તમે સંસ્કૃત તૈયારી કરો છો તો વધારે પણ તમે તૈયારી કરો. દરેક વિષયમાં આપણે સંસ્કૃત તૈયારી કરવાની છે બરાબર. એટલે તમારો મોટું વર્ષ છે, તમારી પાસે છે રજા, ઘણા દિવસો તમને મળ્યા છે, એનો ઉપયોગ તમે કરતા હશો સારો મજાનો. હજી પણ છે એ તો ઉપયોગ સારી રીતે કરજો, કારણ કે આપણે આ પાઠ છે આપણે બે ભાગમાં અંતમાં વહેંચી છે, બે કે ત્રણ ભાગની અંદર, કે વહેલા આપણે પૂરું કરવું નથી. છતાં પણ અગિયારો પાઠ આપણે પહોંચી ગયેલા છીએ, દસમો પાઠ પૂર્ણ કર્યો, આજે અગિયારો પાઠ પણ છે આપણે પૂર્ણ કર્યો છે. તો આપણે કોર્સમાં સાથે છીએ, વ્યવસ્થિત તમે પાઠ્યપુસ્તકમાં માહિતી સાથે તમે રહેજો. જ્યારે હું સ્કૂલ ખોલે ત્યારે તમને એક કે બે દિવસની અંદર આ બુક જે છે ગ્રામરની બુક અને આપણે અનુવાદ જે બુક બનાવી છીએ એમાં ટીપ્પણ અનુવાદ સ્વાધ્યાય જે લખી એને પ્રાપ્તિ બુક રજા તમારી આ વેકેશન પૂરશે, તમારો આ જે સત્ર પૂરશે એ પછી બીજી કે ત્રીજી વિશે એ નોટ છે એ આપણે નોટ લેવાની પાઠ્ય બુક છે એ ગ્રામરની અને અનુવાદની એ બુક લેવાની થશે. આપણે પૂર્ણ કરી છીએ.